સુરતના પાંડેસરા વિસ્તારમાં ફાયરિંગની ઘટના બની. મોડી રાત્રે બે યુવકો પર ફાયરિંગ થતા દોડધામ મચી ગઈ હતી. કારમાં આવેલા ચારથી પાંચ શખ્સોએ ફાયરિંગ કર્યું અને ફાયરિંગમાં એક યુવકને ગોળી વાગી છે. બીજા યુવક પર અન્ય હથિયાર વડે હુમલો થયો. બંને યુવકો ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે. ફાયરિંગની ઘટનામાં એક મિસ ફાયર થયું છે અને મિસ ફાયર થતા હુમલાખોર ઇજાગ્રસ્ત થયો. 108 બોલાવી જાતે સારવાર લેવા જતા પોલીસે હુમલાખોરને ઝડપી લીધો છે. પાંડેસરા પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. સુરતથી શૈલેષ ત્રિવેદી સંવાદદાતા ફોનલાઇન પર જોડાઈ ગયા છે. શૈલેષ, આ ફાયરિંગની ઘટનામાં પોલીસ કઈ દિશામાં અત્યારે તપાસ કરી રહી છે? પાંડેસરા વિસ્તારની ગઈ રાતની આ ઘટના છે. ઘટના બનતા પોલીસ દોડતી થઈ છે. ખાસ કરીને ચૂંટણી પૂરી થયા પછી જે રીતે ફરીથી સુરતમાં ગુનાખોરીનો ગ્રાફ વધી રહ્યો છે તેને લઈને પોલીસ થોડી ચિંતિત છે. ગઈ રાતે ફાયરિંગ કરવા જતા મિસ ફાયર થયું. દેશી તમંચામાંથી ફાયરિંગ થયું હતું અને જે ફાયરિંગ કરનાર યુવક છે તેને પણ ઈજા થઈ છે અને તેને પગલે પોલીસે હાલ તપાસ હાથ ધરી છે. અન્ય એક યુવાન ઉપર ઘાતક હથિયારો વડે પણ હુમલો થયો હતો. આ સમગ્ર ઘટના શેને કારણે બની છે એ દિશામાં હાલમાં પોલીસે તપાસ હાથ ધરી છે. જી,